ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય દ્વારા મા અમૃતમ કાર્ડનો લાભ મળે તે માટે કાર્ડ કાઢવા માટે કેમ્પ યોજાયો. ગુજરાત સરકારની અત્યંત મહત્વાકાંક્ષી ગણાતી મા અમૃતમ કાર્ડ યોજના તો વિવિધ પ્રચાર પ્રસાર માટે હેતુ માટે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે રાવલવાડી રિલોકેશન વિસ્તારની પ્રાથમિક શાળામાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સ્થળ ઉપર મા અમૃતમ કાર્ડ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય ખુદ ત્યાં ઉપસ્થિત રહી અને લોકોને સમયસર કાર્ડ મળે છે તે માટેની કાળજી અને ખેવના રાખી હતી અને તેમને પણ કાર્ડ કઢાવવાની વિધિ પોતે જાતે સમજાવી હતી. આ પ્રસંગે તેઓએ લોકોને માહિતી આપી હતી, તાત્કાલિક અસરથી તેમની ફોર્મ ભરાવી અને લોકોને મા અમૃતમ યોજનાના કાર્ડ મળે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ખાસ કરીને આરોગ્ય વિભાગની એક ટીમ સ્થળ પર ઉપસ્થિત રહી અને આ કામગીરી સંભાળી હતી. આપણે જાણો છો મા અમૃતમ યોજના એ લોકોમાં ખૂબ લોકપ્રિય બની છે અને સંકટના સમયે ગંભીર બીમારી માટે દર્દીઓને બહુ આશીર્વાદરૂપ બની છે અને એનો પ્રચાર પ્રસાર વધતા વિસ્તારોમાંથી માગણી આવે છે આપણી ઓફિસમાં. તો સખી મંડળ દ્વારા સરકારે કીટ લેવડાવીને જે રીતે આયોજન ગોઠવ્યું છે તો આપણે સખી મંડળને આ કામ સોંપ્યું છે અને જે કોઈ કાર્યકર્તાઓ હોય વિસ્તારના, આજે આપણે નરસિંહ મહેતા નગરમાં આ વિસ્તારના કાર્યકર્તાઓએ બધાને ફોર્મ ભરાવી તૈયાર કરી અને તમામ સંપૂર્ણ કાર્યવાહીની પૂર્તતા એ કાર્યકર્તાઓએ કરી છે અને આપણો આ કેમ્પ આજે અહીંયા પ્રાથમિક શાળામાં લગાડ્યો છે જ્યાં બધા જ લોકો એને નંબર આપી દેવામાં આવ્યા છે અને એ લોકો નંબર વાઇઝ અહીંયા જ કાર્ડ બધાનું બને છે. અંગૂઠો લઈને ફોટા પાડીને જે કોઈ વિધિ કરવાની છે વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે એટલે આજુબાજુના વિસ્તારના લોકોને મામલતદાર ઓફિસ કે ટીડીઓ કે ત્યાં બધે ધક્કા ન ખાવા પડે અને એ લોકોનું કામ પણ હળવું બને એ રીતે કાર્યકર્તાઓને પણ આ કામની અંદર જોડી અને આપણે ખૂબ સુંદર આયોજન કર્યું છે અને આ રીતે આપણે 6000થી પણ વધારે કાર્ડ ભુજ શહેરમાં આપણે મા કાર્ડ બનાવ્યા છે અને ક્યારે પણ ઇમરજન્સીમાં કોઈને પણ જરૂર પડે છે તો પણ આપણી ઓફિસમાંથી આપણે એ કાર્ડ કાર્યકર્તા લઈને આવે છે તો આપણે એ કાર્ડ એ લોકોને 24 કલાકમાં બની જાય એ રીતનું આયોજન કરીને હોસ્પિટલમાં દાખલ કરાવીએ છીએ.